વાત કરીએ તો ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા માટે રાજ્ય સરકારની નેમ જેમાં અનેક યોજનાઓ વેગવંતે બનાવી છે. ખેડૂતો આત્મનિર્ભર બની શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા અનેક યોજનાઓ બનાવવામાં આવી. નેશનલ એનિમલ ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ વેગવંતો બનાવ્યો તો રાજ્યમાં 123 લાખ પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું. મોવાસીના રસી આપી રોગ સામે રક્ષિત કરાયા. પ્રથમ તબક્કે રસીના 3.27 લાખ ડોઝ ઉપલબ્ધ કરવામાં આવ્યા. પશુપાલન મંત્રીનું કહેવું છે કે રાજ્ય પશુપાલન ક્ષેત્રે વધુ નફાકારક બની રહેશે. ખેડૂતોને આત્મનિર્ભર બનાવવાની રાજ્ય સરકારની નેમ હોય જેમાં નેશનલ એડિશનલ ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ વેગવંતો બન્યો છે. રાજ્યમાં 123 લાખ પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું. આ સાથે જ મોવાસીની રસી આપી રોગ સામે રક્ષિત કરાયા છે. પ્રથમ તબક્કે રસીના 3.23 લાખ ડોઝ ઉપલબ્ધ કરવામાં આવ્યા. નરેન્દ્રભાઈ જ્યારે દેશના સુકાની બન્યા ત્યારથી તેણે સમગ્ર દેશ માટે નેશનલ એનિમલ ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ શરૂ કરાવ્યો અને આ પ્રોગ્રામ દ્વારા તમામ પશુઓને કેન્દ્ર સરકાર દ્વારા ખરવાસા મોવાસા રોગમાંથી મુક્તિ મળે એના માટે રસી આપવા માટે 100% કેન્દ્ર સરકારની સહાયથી એક કાર્યક્રમ શરૂ કરાયો અને એના ભાગરૂપે આજે રાજ્યમાં ત્રીજા રાઉન્ડમાં 123 લાખ જેટલા પશુઓને આપણે ખરવાસા મોવાસા રોગથી રક્ષિત કરવા માટે રસીકરણ કરાવી શક્યા છીએ. અત્યાર સુધીમાં રાજ્યમાં સેક્સ સિમેન્ટ ડોઝના 24,000 જેટલા ડોઝ